सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री गग्जीभाई जी सुथरिया प्राथमिक शाला में आज आप धोरण छ में संस्कृत विषय अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, तमारा पाठ्यपुस्तक में पाठ सात सुभाषितानी आपेलू छे, बराबर? तो चलो पाठ्यपुस्तक खोलो, आपणे सुभाषितानो अभ्यास करिए अने तेने समझिए। सौ प्रथम तो सुभाषित एटले शुं? तो के सुभाषितो ए संस्कृत भाषानी एक आगवी विशेषता छे। सुभाषित ने पृथ्वी उपरनुं सौथी सारूं अने महान रत्न गणवामां आव्युं छे। शुं काम? तो के ए नानकडुं एवुं सुभाषित विचारोनी खाण छे, आपणा जीवनने परिवर्तन करवानी क्षमता धरावे छे। ઘણીવાર આપણે જોઈએ કે એક નાનો એવો સુવિચાર હોય પણ એનો અર્થ છે એ ખૂબ જ મહાન હોય, એ નાનકડો એવો સુવિચાર આપણને ઘણું બધું કહી જતો હોય, તો સુભાષિતોનું પણ આવું જ છે। સુભાષિત એટલે સારી વસ્તુ જે કહેવાયેલી હોય એ, એટલે સુવાક્ય, બરાબર? તો આજે આપણે આ સુભાષિત છે એને અભ્યાસ પણ કરીએ અને સમજીએ। જો પહેલો पाठ्यपुस्तकमां श्लोक आपेलो छे, हस्तस्य भूषणं दानं सत्यं कंठस्य भूषणं श्रोतस्य भूषणं शास्त्रं भूषणैहि किं प्रयोजनं। हस्तस्य एटले हाथनो, भूषण एटले घरेणो, आभूषण जेने आपणे कहीए छीए ए, दानं एटले दान, आपणे कोई वस्तु दान देता होईए ए, હાથનું ઘરેણું દાન છે। સત્યમ કંઠસ્ય ભૂષણમ, સત્ય એટલે સત્ય, કંઠસ્ય એટલે ગળાનું, ભૂષણમ એટલે આભૂષણ, સત્ય છે એ ગળાનું આભૂષણ છે। શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્ર, શ્રોત્ર એટલે કાન, કાનનું આભૂષણ જ્ઞાન છે, આપણો કાન છે એનાથી આપણે સારી વસ્તુ સાંભળવી જોઈએ। ભૂષણ એ ક્રીમ પ્રયોજનમ, તો પછી બીજા ઘરેણાની શું જરૂર છે અથવા બીજા ઘરેણાની શું કામના? આ શ્લોકમાં આપણને શું સમજાવવામાં આવ્યું છે? તો કે અહીં હાથનું સાચું ઘરેણું છે એ ધન, ગળાનું સાચું ઘરેણું સત્ય અને કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર, એટલે કે ધર્મયુક્ત વચન છે। આપણે હાથથી દાન દેવું જોઈએ, એટલે કે આપણી પાસે ધન હોય તો બીજાને મદદરૂપ થવું જોઈએ। ગળાનું આભૂષણ, તો કે ગળામાં આપણે ભલે હાર ન પહેરીએ પણ હંમેશા ગળાથી સત્ય બોલવું જોઈએ। અને આપણા કાનનું આભૂષણ, તો કે કાનનું આભૂષણ છે એ તો આપણા ધર્મ છે, બરાબર? મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે। કોઈ પણ માણસ છે એ દેખાવે ખૂબ જ સારો હોય પણ એનામાં ઘણા બધા અવગુણો હોય તો એ વ્યક્તિ સારો કહેવાતો નથી। વ્યક્તિમાં રહેલા ગુણો જ સાચા અર્થમાં એને દીપાવે છે। બાહ્ય સોના ચાંદીના આભૂષણોથી વ્યક્તિ સારો લાગતો નથી। ગમે એવો વ્યક્તિ હોય, એ ગમે એટલો રૂપાળો હોય પણ એનામાં કોઈ પણ સારા ગુણો ન હોય અને પછી એ ગમે એટલા આભૂષણો પહેરે પણ એ વ્યક્તિ સારી લાગતી હોતી નથી। એટલે વ્યક્તિની સાચી ઓળખ એના ગુણો છે અને આભૂષણો છે એનાથી વ્યક્તિનો સારો દેખાવ બનતો નથી। બીજો શ્લોક, કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણઃ કો ભેદ કાક પિક્યોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ। કાકહ કાગડો, કૃષ્ણ એટલે કાળો, કાગડો કાળો છે, પિકહ એટલે કોયલ, કોયલ પણ કાળી છે, કો ભેદ કાક પિક્યો હો, તો કોયલ અને કાગડા વચ્ચે શું ભેદ? ભેદ એટલે તફાવત, કાગડો પણ કાળો છે અને કોયલ પણ કાળી છે, તો આ બંને વચ્ચે શું તફાવત છે? વસંત સમયે પ્રાપ્તે, વસંત ઋતુના સમયમાં કાકહ કાકહ પિકહ પિકહ, કાગડો કાગડો હોય છે, કોયલ કોયલ હોય છે। હવે આ શ્લોકમાં આપણને શું સમજાવે છે? તો કે આ સુભાષિતમાં આપણને એવું સમજાવવામાં આવે છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વ્યક્તિ હોય કે વસ્તુ,
खरेखर सामन होती नहीं। कोईपण व्यक्ति के वस्तु एक सामन लगती हो सन हो नहीं। मोटू उदाहरण तो कि कगड़ो और कोयल है। कगड़ो और कोयल बने रंग केव तो कि बने रंग काड़ो है। बने देखावे काड़ा है एट्ले कि देखा में सामनता है ने। कगड़ानी कोयलनी सनता है। पर वसंत ऋतु जयरे आए तरह वसंत ऋतु में आपने एनी साची ओख थी जाए। कगड़ो बोले तो आपने एनी कर्कश वाणी गमती नथी। अने कोयल तो के कोयलनो मीठो टहुको छे ए आपणने बधाने सांभळवो गमे छे। एटले ज्यारे पण खरो समय आवे त्यारे आपणने सच्चाईनी खबर पड़ी जाए छे। आपणने जे साची व्यक्ति होय एनो ख्याल आवी जाए छे। एटले के कागड़ो कागड़ो ज छे अने कोयल कोयल ज रहे छे। त्रीजो श्लोक यथा चित्तम तथा वाचो। यथा वाच तथा क्रिया। चित्ते वाची क्रियायां च साधुना एक रूपता। यथा चित्त, चित्त एटले मन, जेवु मन तथा एटले तेवी वाणी। यथा एटले जेवु, तथा एटले तेवु, जेवु तेवु। यथा चित्तम तथा वाचो, जेवु मन तेवी वाणी। यथा वाचस तथा क्रिया, जेवी आपणी वाणी एवुं आपणुं कर्म। चित्ते वाची क्रियायां मन वचन अने क्रियामां अथवा काममां साधुनाम एक रूपता। सज्जनोनी एक रूपता होय छे एटले के एक समानता होय छे। जेवुं मन तेवी वाणी, जेवी वाणी तेवुं आपणुं कर्म। मन वचन अने कर्ममां सज्जनो एक समान होय छे। आ श्लोकमां आपणने एवुं समजावामां आव्युं छे કે વિચાર એવી આપણી વાણી હોય, જેવી આપણી વાણી હોય તેવી આપણી ક્રિયા હોય, પણ સત્પુરુષોની વિચાર વાણીમાં એક સમાનતા હોય એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે અને તેવું જ કરે છે। આ મહાન હસ્તીઓને તમે ઓળખો છો, ગાંધીજી છે, વિવેકાનંદ છે, આવા કેટલાય મહાન વ્યક્તિઓ થઈ ગયા છે, બરાબર ને? તો એના વર્તનમાં કે એના વાણીમાં ફરક દેખાતો નથી। એ લોકોના જેવી વાણી છે એવું જેનું વર્તન છે, એટલે કે આપણે આપણા વર્તનમાં અને વાણીમાં એકરૂપતા જાળવવી જોઈએ। આપણે જે બોલીએ છીએ એ આપણે કરવું જોઈએ। સર્વતીર્થમય માતા સર્વદેવમય પિતા માત્રમ પિત્રમ તસ્માત સર્વયત્નેન પૂજ્યતે। સર્વતીર્થમય માતા એટલે કે બધા તીર્થમાં માતા છે। સર્વદેવમય પિતા એટલે બધા દેવ છે એ પિતા જ છે, આપણા બધા દેવતાઓ છે એ પિતા સમાન છે, બરાબર? તો આપણે ભાષાંતર જોઈએ। માતા બધા જ તીર્થ સ્વરૂપમાં છે, એટલે કે આપણે જે પેલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો શ્લોક બોલીએ છીએ ને એ રીતે, કે બધા જ તીર્થમાં આપણી માતા છે, પિતા બધા જ દેવ સ્વરૂપ છે। તેથી તો બધા જ પ્રયત્ન કરીને માતા અને પિતાની પૂજા કરવી જોઈએ। બધા જ દેવોની આપણે પૂજા કરીએ છીએ એટલું જેટલું પુણ્ય મળે એટલું જ આપણને આપણા માતા પિતાની પૂજા કરવાથી પ્રાપ્ત પુણ્ય થાય છે। આપણે આ શ્લોકમાં એવું કહે છે કે માતા પિતાની વંદના છે એ પહેલાં કરવી જોઈએ। આ શ્લોકમાં આપણને શું સમજાયું છે? તો કે માતા પિતાની વંદના કરવાનું કહ્યું છે। માતા બધા જ તીર્થ સમાન છે। આપણે તીર્થધામની યાત્રા કરવા જઈએ છીએ ને, તો એ તીર્થધામની યાત્રા કરવામાં આપણને જે પુણ્ય મળે છે ને એ આપણી માતા સમાન છે, પિતા દેવ સમાન છે। પુણ્ય મેળવવા માટે બધા તીર્થ જવાની આપણે કોઈ જરૂર હોતી નથી। માતા અને પિતાના આપણે આશીર્વાદ લઈએ, માતા અને પિતાની પૂજા કરીએ તો આ બધા જ તીર્થોનું આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે, એવું આપણને આ શ્લોક સમજાવી રહ્યો છે। સુખાર્થી ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ત્યજેત સુખમ। સુખાર્થી નહ કુતો વિદ્યા વિદ્યાર્થી નહ કુતો સુખમ। આ શ્લોક છે એમાં શું કહે છે? તો કે સુખની ઈચ્છા જે કરતા હોય એને વિદ્યા મળતી નથી। જો આ શ્લોકનું ભાષાંતર જોઈએ એટલે આપણને એ ખબર પડે કે સુખ ઈચ્છનારને વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યા ઈચ્છનારાએ સુખનો ત્યાગ કરવો જોઈએ। સુખ ઈચ્છતા હોય તેને વિદ્યા ક્યાંથી,
અને વિદ્યા ઈચ્છતા હોય એને સુખ ક્યાંથી હોય? આ શ્લોક આપણને શું સમજાવે છે? તો કે આ શ્લોક આપણને વિદ્યાનું મહત્ત્વ સમજાવી રહ્યો છે કે વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો તમારે તમારા બધા જ સુખોને ત્યાગવું જોઈએ, ત્યારે તમને વિદ્યા પ્રાપ્ત થાય છે. અને જો વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણે આળસ છોડીને પરિશ્રમ કરીએ તો જ આપણને વિદ્યા પ્રાપ્ત થાય છે. સુખેથી આરામ કરતી વ્યક્તિને કદી વિદ્યા પ્રાપ્ત થતી નથી. એટલે કે તમારે ભણવું હોય, વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એની માટે પરિશ્રમ કરવો પડે. પરિશ્રમ કર્યા વગર આપણને કંઈ પણ પ્રાપ્ત થતું નથી. એટલે આપણને આ શ્લોકમાં પરિશ્રમનું અને વિદ્યા મેળવવા માટેનો સાચો રસ્તો કીધો છે કે જો પરિશ્રમ કરશો તો તમને વિદ્યા પ્રાપ્ત થશે, પણ આરામથી સુખ ભોગવશો તો વિદ્યા પ્રાપ્ત થવાની નથી. એટલે આ શ્લોકમાં આપણને વિદ્યા મેળવવા માટેનું કહેવામાં આવ્યું છે. હવે આપણે આ શ્લોકો પૂર્ણ કર્યા પછી હવે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે ને સ્વાધ્યાય, એ સ્વાધ્યાય કરીશું. બરાબર, તો સ્વાધ્યાયમાં પહેલું શું છે? તો કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એટલે તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દ આપ્યા છે, એ શબ્દ આપણે વાંચીશું. પહેલું છે કંઠસ્ય, કંઠસ્ય શ્રોતસ્ય ભૂષણેહી પ્રયોજનમ અને સાધુના એકરૂપતા. પ્રશ્ન બે, નીચેના શબ્દો સુંદર અક્ષરે ફરીથી લખો. અહીં તમને શબ્દ આપેલા છે, એ જ શબ્દ તમારે ફરીવાર જોઈને લખવાના છે. પહેલું છે ભૂષણમ, બીજું છે કૃષ્ણ, ત્રીજું છે સુખાર્થીન, ચોથું છે સર્વતીર્થમયી અને છેલ્લું પાંચમું છે ક્રિયાયામ. એના પછી જોઈએ પ્રશ્ન ત્રણ, નીચેના આપેલા જોડકા પાઠના આધારે યોગ્ય રીતે જોડો. બરાબર, યોગ્ય જોડી આપણે જોડવાનું. પહેલું છે હસ્તસ્ય ભૂષણમ, તો હાથનું આભૂષણ એટલે કે હાથનું ઘરેણું. તો હાથનું ઘરેણું કયું છે? તો કે દાનમ. તો જુઓ સામે ત્રીજું છે દાનમ, એ આપણે લખીશું. એના પછી છે કાકહ, તો કાકહ એટલે કાગડો. બરાબર, તો કાગડો કેવો હોય? તો કે કૃષ્ણ એટલે કાળો, કાગડો કાળો હોય. એટલે ત્યાં પેલું યથાચિતમ તથા વાચા. બરાબર, યથાચિતમ તથા વાચા. ચોથું શ્રોતસ્ય ભૂષણમ એટલે કાનનું આભૂષણ શું છે? તો કે શાસ્ત્ર. એટલે છઠ્ઠું શાસ્ત્ર. પાંચમું છે સુખાર્થી ચેત ત્યજેત, તો સુખાર્થીએ વિદ્યા માટે આળસને ત્યજવી જોઈએ. એટલે ચોથું. હવે પ્રશ્ન પાંચ અને છ, સુભાષિતોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન અને ગાન કરો. એટલે જે કાવ્ય આપણું છે આજે સુભાષિત, એ તમારે એકવાર સારી રીતે પઠન કરવાનું છે અને ગાન કરવાનું છે. પ્રશ્ન છની અંદર શિક્ષક જે કંઈ શબ્દ બોલે એ તમારે લખવાના છે. એટલે આ બંને પ્રશ્નો તમારે પ્રેક્ટિકલી તમારે ઘરે કરવાના રહેશે. હવે જોઈએ પ્રશ્ન સાત, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો, બોલો અને લખો. બરાબર, પહેલું છે કંઠ, તો કંઠસ્ય. બરાબર, જો કંઠ એટલે ગળું, કંઠસ્ય એટલે ગળાનું. બરાબર, પછી શ્રોતમ એટલે કાન, તો શ્રોતસ્ય એટલે કાનનું. પાદહ, તો પાદસ્ય એટલે પગનું, પાદહ એટલે પગ, તો પાદસ્ય એટલે પગનું. ચોથું છે મુખમ, તો મુખસ્ય, મુખમ એટલે મોઢું, મુખ, મુખસ્ય એટલે મોઢાનું અથવા મુખનું. અને પાંચમું છે નેત્રમ, તો નેત્રસ્ય, નેત્રમ એટલે આંખ, નેત્રસ્ય એટલે આંખનું. બરાબર, હવે જોઈએ પ્રશ્ન આઠ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી છે વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત, તો વિદ્યાર્થીએ શું ત્યાજવાનું છે? તો કે વિદ્યાર્થીએ વિદ્યા મેળવવાની છે. એટલે વિદ્યા મેળવવી હોય તો સુખનો ત્યાગ કરવો પડે, એટલે સુખમ. બીજું છે સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત પુસ્તકમ. ત્રીજું ક્રિયાશીલ નિંદ્રા ત્યજેત, જે ક્રિયાશીલ હોય મતલબ જેણે કામ કરવું હોય એ
આખો દિવસ સૂવે તો કામ થાય નહીં, એટલે એને નિંદ્રાને ત્યજવી જોઈએ. ચોથું સજ્જનઃ ક્રોધમ ત્યજેત, અને પાંચમું મિત્રમ ધૃણા ત્યજેત. પ્રશ્ન 9, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય બનાવો અને લખો. યથા અને તથા આ બંને શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. હમણાં આગળ મેં સમજાવ્યું હતું યથા તથા. યથા જેમ તેમ, બરાબર, જેવું તેવું. યથા એટલે જેવું, તથા એટલે તેવું. યથા તથા, બરાબર. પહેલું છે યથા અન્નમ તથા મનઃ, જેવું આપણું અન્ન એવું આપણું મન. બીજું યથા બીજમ તથા ફલમ, જેવું બીજ તેવું ફળ, બરાબર. અને ત્રીજું છે યથા રાજા તથા પ્રજા, જેવો રાજા એવી પ્રજા, બરાબર છે. આ આ વાક્ય આપણે સાંભળીએ છીએ કે જેવો રાજા હોય એવી જ પ્રજા થાય ને, એટલે યથા રાજા તથા પ્રજા. આ યથા અને તથા શબ્દનો વાક્ય પ્રયોગ છે, જેવું તેવું, બરાબર. હવે આપણે હોમવર્ક જોઈએ. આજે આપણે જે પાઠ ભણ્યા છીએ એનો સ્વાધ્યાય અને એનું ભાષાંતર બંને તમારે પાકી નોટમાં સારા અક્ષરે લખી લેવાનું છે.